મિત્રો, આજે આપણે અજા એકાદશીનું શું મહત્વ છે, અજા એકાદશી ક્યારે આવે છે અને અજા એકાદશીનું વ્રત કઈ રીતે કરવું તેના વિશે જોઈશું. શ્રાવણ માસમાં જેમ શિવ ઉપાસનાનો મહિમા છે, જેમ સોમવારનો મહિમા છે, તે રીતે શ્રાવણ માસની એકાદશીનો પણ આગવું જ મહત્વ છે. એમાં પણ શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની એકાદશીના વ્રતનું એક અલગ જ મહત્વ રહેલું છે. આ એકાદશી અજા એકાદશી તરીકે ઓળખાય છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે શ્રીહરિની પૂજા કરવી ખૂબ જ લાભકારી છે. પુરાણોમાં અજા એકાદશીના વ્રત સંબંધી મહાત્માનું વર્ણન મળે છે. તે અનુસાર અજા એકાદશીના વ્રત કરવાથી સમસ્ત પાપોનો નાશ થાય છે. કહેવાય છે કે આ વ્રત માત્ર આ લોકમાં જ નહીં પરંતુ પરલોક ગમન બાદ પણ ખૂબ જ મદદરૂપ બને છે. તે જીવન મૃત્યુના ચક્કરમાંથી મનુષ્યને મુક્તિ અપાવે છે. માન્યતા અનુસાર તેના જેવું ઉત્તમ વ્રત આ ધરતી ઉપર બીજું કોઈ નથી. કહેવાય છે કે જે કોઈ વ્યક્તિ આ વ્રતને સાચા મનથી કરે તેની બધી મનોકામના તાત્કાલિક પૂરી થાય છે. આ વ્રતમાં ભગવાન વિષ્ણુજીના ઉપેન્દ્ર રૂપની પૂજા કરવામાં આવે છે. ભગવાનને પ્રિય ગાય તેમજ વાછરડાની પણ પૂજા કરવી જોઈએ. તેમને ગોળ અને ઘાસ પણ ખવડાવવું જોઈએ. આ વર્ષે અજા એકાદશી 23 ઓગસ્ટ 2022 એટલે કે મંગળવારના રોજ આવે છે અને અજા એકાદશીનો ઉપવાસ ખોલવાનો સમય 24 ઓગસ્ટે સવારે 6 થી 8:30 વાગ્યા સુધીનો માનવામાં આવે છે. અજા એકાદશીનું વ્રત કરવા માટે જો શક્ય હોય તો બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું, તે પછી શરીર ઉપર તલ અને માટીનો લેપ લગાવી અને સ્નાન કરવું, અને જો ગંગાજળ હોય તો નાહવામાં પાણીના ગંગાજળને મિક્સ કરવું. પ્રભુ વિષ્ણુનું સ્મરણ કરી આ વ્રતનો સંકલ્પ કરવો. આ પછી આખા ઘરમાં ગૌમૂત્ર છાંટવું જેથી ઘર એકદમ પવિત્ર બની જાય. ઘરમાં પૂજાના સ્થાને પૂર્વ દિશામાં સાફ જગ્યાએ બાજોટ લગાવવું, બાજોટ પર લાલ વસ્ત્ર પાથરવું, ત્યાં ઘઉં રાખવા, પછી તેના ઉપર તાંબાનો લોટો કે કળશ રાખવો, લોટાને જળથી ભરી દેવું, તેના ઉપર આશોપાલવના પાન રાખવા અને તેના ઉપર નાળિયેર રાખવું. આ પ્રકારે કળશની સ્થાપના કરવી, તેની પાસે ભગવાન વિષ્ણુની મૂર્તિ કે તસવીર રાખીને કળશ અને ભગવાન વિષ્ણુની પૂજા કરો. ગાયના ઘીનો એક દીપક પ્રજ્વલિત કરો. ઓમ નમો નારાયણ મંત્ર બોલતા પ્રભુની શાસ્ત્રોક્ત પૂજા કરો. જો શક્ય હોય તો પ્રભુને પીળા રંગના પુષ્પ અર્પણ કરો, કારણ કે વિષ્ણુ ભગવાનને પીળો રંગ અત્યંત પ્રિય છે. પ્રભુની સામે વ્રત કથાનું પઠન કરો. ભગવાનની પૂજા પછી વિષ્ણુ સહસ્ત્રનામ કે પછી ગીતાનો પાઠ કરવો જોઈએ. ભગવાનની આરતી ઉતારો અને ભગવાનને પીળા રંગની મીઠાઈનો ભોગ ધરાવો. આ એકાદશીએ દાનનો પણ વિશેષ મહિમા છે. સાંજના સમયે પ્રભુની આરતી કરો અને પ્રસાદીની વહેંચણી કરો. શક્ય હોય તો આખો દિવસ માત્ર ફળ જ ગ્રહણ કરવા. શ્રીહરિના કીર્તન સાથે રાત્રે જાગરણ કરવું અને બીજા દિવસે સૂર્યોદય બાદ વ્રતના પારણા કરવા. બીજા દિવસે કળશની સ્થાપના હટાવી દો, તે પછી કળશનું પાણી આખા ઘરમાં છાંટવું અને બાકી રહેલા પાણીને તુલસીના ક્યારામાં રેડી દેવું. તો આ રીતે તમે અજા એકાદશીનું વ્રત કરી શકો છો. હું આશા રાખું તમને મારો વિડીયો પસંદ આવ્યો હશે. જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ લોકો સુધી શેર કરો. જય શ્રી કૃષ્ણ.